ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર મનોજ ઠાકોર સાથે. મહેસાણા તાલુકાના અલોડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અલોડા ગામના સમસ્ત યુવાનો દ્વારા 501 વૃક્ષો વાવવાનો સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ અને તેના જતનને માનવતાનો ધર્મ સમજી અપનાવવું જોઈએ. દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. અલોડા સ્મશાન ગૃહમાં ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મુકેશભાઈ પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ મુકુંદભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઈ ભૂધરભાઈ, સમસ્ત ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. સમસ્ત અલોડા ગામ પરિવાર દ્વારા આજે રવિવારના દિવસે અમારા ગામમાં લગભગ 501 જેટલા વૃક્ષો વાવીને સમગ્ર ગામમાં એક નવી હરિયાળી ક્રાંતિનું આહ્વાન કર્યું છે અને આ વૃક્ષોની દેખરેખ થાય તે માટે દરેક યુવાનોએ જવાબદારી લીધી છે અને ભવિષ્યમાં જે ગ્લોબલ વોર્મિંગની જે તાપમાન જે વધે છે એની સમસ્યાનું નિરાકરણ થાય એટલે એક અરોડા ગામ દ્વારા એક દરેક ગામના યુવાનોને સંદેશો જાય કે જેથી કરીને ગ્રીન વિલેજ તરીકે અલોડા ગામ બહાર આવે માટે અમારો યુવાનોનો પ્રયાસ છે. યુવાનોએ આજે જે યુવાનોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો હું ગામ પરિવાર વતી આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય.